નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સેવામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, 4/2/2022 ને વાર શુક્રવારના બજાર ભાવ જોઈએ આપણે લાલ અને સફેદ કાંદાના. તો મિત્રો, મૂવા માર્કેટ યાર્ડની વાત કરીએ તો મૂવા માર્કેટ યાર્ડ હાલ 2 દિવસ ચૂંટણીના લીધે 4 અને 5 તારીખે બંધ હોવાથી ભાવ આવેલ નથી મિત્રો. ને 6 તારીખથી આવક રાબેતા મુજબ આપણને લાલ અને સફેદ ડુંગળીને આવક ઉતારવા દેવામાં આવશે. તો મિત્રો, આજે આપણે ડાયરેક્ટ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ કાંદાની વાત કરીએ તો 18,000 થેલીની આવક હતી. નીચો ભાવ છે 71 રૂપિયા, ઊંચો ભાવ છે 451 રૂપિયા અને સામાન્ય ભાવ છે 321 રૂપિયા. તેવી જ રીતે આપણે સફેદ કાંદાની વાત કરીએ તો સફેદ કાંદામાં છે 3345 થેલીની આવક છે. નીચો ભાવ છે 111 રૂપિયા, ઊંચો ભાવ છે 271 રૂપિયા અને સામાન્ય ભાવ છે 241 રૂપિયા. તેવી જ રીતે આપણે ભાવનગર માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો, તો ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ કાંદાની વાત કરીએ તો લાલ કાંદાની આવક હતી 52,783 થેલીની આવક હતી. તેની સામે ભાવ તો નીચો ભાવ છે 150 રૂપિયા, ઊંચો ભાવ છે 450 રૂપિયા. સફેદ કાંદાની વાત કરીએ મિત્રો તો સફેદ કાંદામાં 1610 થેલીની આવક હતી. નીચો ભાવ છે 150 રૂપિયા, ઊંચો ભાવ છે 250 રૂપિયા. એવી જ રીતે આપણા તરાજા માર્કેટ યાર્ડની મિત્રો લાલ અને સફેદ કાંદાની વાત કરીએ તો તે પહેલાં આપણે વાત કરીએ જરૂરી નોટિસની તરાજા માર્કેટ યાર્ડની. તો ડુંગળી ઉતારવા દેવામાં આવશે નહીં મિત્રો, અને તથા હરાજી બંધ રહેવા બાબતે છે. તો તેમાં મિત્રો જોઈએ તો ખેડૂતોને જણાવવાનું કે આજે સાંજે 5 કલાકથી માર્કેટિંગ યાર્ડની તમામ ડુંગળીમાં ભરાવો થતાં ડુંગળી ઉતારવા દેવામાં આવશે નહીં. મિત્રો, અત્યારે તળાજા માર્કેટ યાર્ડ ફૂલ થઈ ગયું હોવાથી, ડુંગળીનો ભરાવો થઈ ગયો હોવાથી તમને ડુંગળીનો પ્રવેશ મળશે નહીં. ને 5/2 રોજ હરાજી બંધ રાખેલી છે મિત્રો, તેની ખાસ નોંધ લેવી. ને રવિવારે સાંજના 5 કલાકથી ડુંગળીની આવક ઉતારવા દેવામાં આવશે, જેની ખેડૂત ભાઈઓ એ ખાસ નોંધ લેવી મિત્રો. તો મિત્રો, આજના બજાર ભાવ જોઈએ આપણે લાલ કાંદાના તરાજા માર્કેટ યાર્ડના. તો 15,500 થેલીની આવક હતી. 95 નીચો ભાવ છે 95 રૂપિયા, ઊંચો ભાવ છે 411 રૂપિયા. તેવી જ રીતે આપણે લાલ સફેદ કાંદાની વાત કરીએ મિત્રો તો 511 થેલીની આવક હતી. નીચો ભાવ છે 180 રૂપિયા અને ઊંચો ભાવ છે 256 રૂપિયા. મિત્રો, રોજના બજાર ભાવ મેળવવા માગતા હોય ડુંગળીના તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો એ મિત્રો તમારી પાસે આશા રાખું છું. જય હિન્દ.